રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે. એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા, પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદ્રુ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા પરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે. જગ્યા ઉપરથી ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ, ટોટલ 7 આરોપી છે. બે ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે અધિકારીઓ છે હીરા કલોત્રા, જશા કલોત્રા, અર્જુન ભારે એ લોકો જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે. અને જે આરોપી પકડવાનો બાકી છે બાલુ કોરિયાકર એ છે, એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઉભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે. હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે. પેલા હોટલનું નામ સોરઠ હતું, હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એને પાણીની ટાંકી બનાવેલ છે. એટલે આ 15-20 દિવસથી આ કારસ્થાન ચાલુ હતું. જેમ લોકલ ક્રાઇમને માહિતી મળતા તેમણે રેડ કરતા આ ચોરીનો જે આખો કર્યું છે અને પર્દાફાશ થયેલ છે. ટેન્કર બે પ્રકારના હોય છે. ટેન્કર મોટું ટેન્કર હોય છે એ 16,000 લીટરનું હોય છે, નાનું છે એ 10,000 લીટરનું હોય છે. મોટા ટેન્કરમાં ડ્રાઈવર કંડક્ટરને બેઈને થઈને 7,000 રૂપિયા આપે છે અને નાનામાં છે 3-4,000 રૂપિયા આપે છે.